નડિયાદ શહેરના દબાણ ભાગોળ વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. અમર સંસ્થાના ખાંચામાં એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ હતી. તે સમયે મકાનનો સ્લેબ તૂટી પડતા એક મજૂર નીચે દબાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે સ્થાનિકોએ નીચે દબાયેલા મજૂરને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ આ મજૂરના પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. મહત્વની બાબત છે કે અહીં આવેલ એક બુક સ્ટોલના સંચાલક દ્વારા રિનોવેશન માટે આ મકાન ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ જે કોન્ટ્રાક્ટરને મકાન ઉતારવાની કામગીરી આપવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટર દ્વારા તેના માણસોને કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા અને સેફટીના સાધનો વગર જ મજૂરો મકાન ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે અચાનક સ્લેબ ઘસી પડતા ગંભીર ઘટના સર્જાઈ છે. નડિયાદ ફાયર બ્રિગેડને આશરે 10:15 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કોલ મળેલ કે દબાણ ભાગોળ વિસ્તારમાં આવેલ અમર સંસ્થાના ખાતામાં એક બિલ્ડિંગની છત પડી છે અને એમાં એક વ્યક્તિ દબાયેલ છે, જેથી કરીને અમે ફાયર બ્રિગેડના સાફ આપણે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી માટે ગયેલા અને અમે ગયા ત્યારે પબ્લિકના માણસો દ્વારા દબાયેલ મજૂરને બહાર કાઢી લેવામાં આવે. સર, જાણવા એવું પણ મળ્યું છે કે ભાઈ આ મજૂરને સેફટી સાધનો કોઈ આપવામાં આવ્યા નહોતા, એવી કોઈ તપાસ અમે કરી નથી, પણ અમારું કામગીરી માણસની જિંદગી બચાવવાનું છે એટલે અમારું ધ્યાન એ સમયે એ મજૂર પર જ હતું અને મજૂર અમે ગયા ત્યારે કાઢી લીધેલો, પણ થોડો ગંભીર અવસ્થામાં હતો એટલે તાત્કાલિક 108 બોલાવીએ અને એને સિવિલ રવાના કર્યા છે.